કોરોનાના વધતા કહેર વચ્ચે સતત ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલા એકમાત્ર વિનાયક ગેસ એજન્સી હાલ ઓક્સિજન પૂરું પાડે છે। જિલ્લામાં વહીવટી તંત્રએ 3 નવા પ્લાન્ટ નાખવાની કાર્યવાહી હાથ ધરી જેમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે નવો પ્લાન્ટ આજથી કાર્યરત કરી દેવામાં આવ્યો। એક દિવસમાં દર્દીને 5 લીટરથી 20 લીટર ઓક્સિજનનો ફ્લો અપાતો હોય છે। હાલ કોરોનાના કેસ વધતા સતત ઓક્સિજનની માંગમાં વધારો થયો અને એટલા જ માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સાબરકાંઠા બેંક અને સાબર ડેરીના સહયોગથી 31 લાખના ખર્ચે દિવસનું 2.5 ટન ઉત્પાદન કરતો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો। ટૂંક સમયમાં વાત્રક અને ભીલોડા ખાતે પણ વહીવટીતંત્ર ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઓક્સિજનની અછત ન સર્જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અમારી કંપની શ્રી વિનાયક ગેસીસ સ્પેશિયાલિટી ગેસીસ એ દિવસના 8 ટનની જરૂરિયાત અમારી ઓક્સિજન લિક્વિડની પડતી હોય છે અને દરેક કોવિડ હોસ્પિટલો પ્રાઇવેટ કોવિડ સેન્ટરો હોસ્પિટલ સેન્ટરો અને હોમ ક્વોરન્ટાઇન જરૂરિયાતવાળા પેશન્ટોને અમે જરૂરિયાત પૂરી પાડીએ છીએ ઓક્સિજનની। અમારો પ્લાન્ટ 24 કલાક કાર્યરત છે પેશન્ટો માટે, તો કલાકના 1.5 ટન જેટલો અમારા ઓક્સિજનની જરૂરિયાત પુરવઠો અમે નીકાળી શકીએ છીએ પ્લાન્ટમાંથી। તો અમને જથ્થો પુરવઠો જો મળે તો સારી રીતે અમે ડિવાઇડેશન કરી શકીએ એમ છીએ। સાર્વજનિક હોસ્પિટલની અંદર 125 બેડ ડેઝિગ્નેટેડ કોવિડ માટે ફાળવેલ છે, જે પેટે હાલ આજ તારીખે 120 દર્દી ઇન્ડોર છે, જે પેટે 90 દર્દીને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે। ઓક્સિજન વેન્ટિલેટર અને બાયપેપર આવા પેશન્ટો છે જેમને પર અવર 10 થી 15 લીટર ઓક્સિજન જતો હોય છે અને અત્યાર સુધી વિનાયક ગેસીસ તરફથી અમને ઓક્સિજન પૂરો પાડવામાં આવતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ઓક્સિજનની ઘટના કારણે ઘણા દર્દીઓને સફર કરવું પડતું હતું। પણ આજરોજ સાબરડેરી હિંમતનગર સાબરડેરી તથા હિંમતનગર સાબરકાંઠા બેંક તરફથી અમોને 15 લાખ 50 હજાર એમ કુલ 31 લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે, જે પ્લેટે એટમોસ કંપનીનો આપણે પ્લાન્ટ નાખેલ છે। સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના આ સમયગાળા દરમિયાન ઓક્સિજનની પણ તાતી જરૂરિયાત પૂરી પડી છે ત્યારે આપણે પહોંચ્યા છીએ અરવલ્લી જિલ્લા ખાતે આવેલ વિનાયક ગેસ એજન્સીના ઓક્સિજન પ્લાન્ટ ઉપર, જે 24 કલાકની ટીમ અહીંયા પહોંચી હતી અને તમામ જે પહેલું છે તેનો ચર્ચા કરી હતી। આ જે ઓક્સિજન પ્લાન્ટ છે તેમાં રોજની 800 જેટલી બોટલોનું ઉત્પાદન થાય છે અને સમગ્ર અરવલ્લી જિલ્લામાં અહીંયાથી જે હોસ્પિટલો છે, કોવિડ કેર હોસ્પિટલો છે અને હોમ આઇસોલેટ દર્દીઓ છે, તમામને આ એજન્સી દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાચો જથ્થો આવવો જોઈએ તે કાચો જથ્થો પૂરતો ન મળતો હોવાના કારણે કેટલાય સમય તકલીફ પડી રહી છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે અરવલ્લી જિલ્લામાં ઓક્સિજનની કમી ન થાય તે માટે મોડાસા ખાતેની સાર્વજનિક હોસ્પિટલ ખાતે એક પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે, વાત્રક ખાતે અને ભીલોડા ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની તૈયારીઓ ચાલી રહી છે। એટલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કોરોનાના દર્દીઓ છે તેમને ઓક્સિજનની કમી ન થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સમીર વલો, જી મીડિયા, અરવલ્લી।